नन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारापार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। सर्व वाला भक्तों ने हेतपूर्वक जय श्री स्वामीनारायण। વાલા ભક્તો, ગરડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત ચાલી રહ્યું છે। ભગવાન શ્રીહરિ ચૈત્ર સુદ નવમીના દિવસે ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે। મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ગમે એવો દેશકાળ ખરાબ થાય, આપતકાળ આવે, કહેતા સુખ દુઃખ માન અપમાન, એવું દેશકાળનું વિષમપણું થાય, છતાંય પણ ભગવાન અને ભગવાનના ભક્તનો આશ્રય ક્યારેય પણ જીવમાંથી ટળે નહીં, એના લક્ષંસા છે। શ્રીજી મહારાજ કહે છે કે જેની પ્રકૃતિ મરોડે અને એની પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે અને ન મૂંઝાય, ત્યારે ખબર પડે, સરળપણે વર્તે સાધુ કે એમ વર્તે, ત્યારે ખ્યાલ આવે કે આ વ્યક્તિ એવા છે કે આને ભગવાન ને ભગવાનના ભક્તનો થયેલો આશરો ક્યારેય તૂટે નહીં। શુકમુનિ કે મહારાજ, મૂંઝાતો તો હોય, કારણ કે પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે તો મૂંઝવણ થાય, પણ એ મૂંઝવણમાં કંઈ ફેર છે કે નહીં? મહારાજ કે મૂંઝવણમાં ફેર એ છે કે જે પોતાનો જ અવગુણ લે, પોતાનો જ અવગુણ લે, સાધુનો અવગુણ ન લે, એ મહારાજ કે સારો છે। ત્યારે શુકમુનિ કે મહારાજ, જેની પ્રકૃતિને ભગવાને અને સાધુએ કોઈ દિવસ મરોડી જ ન હોય, એને પોતાના મનમાં કેવી રીતે સમજે કે મારી પ્રકૃતિ મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે? મહારાજ કહે તો પોતાના અંતરહામું જોવે એટલે એને ખબર પડે કે મારે આ વિષયની આસક્તિ છે। ભગવાન અને સાધુ જ્યારે મને આ વિષય ઉપર ખોદશે, વઢશે, ત્યારે મારાથી સહન નહીં થાય। પછીથી શ્રીજી મહારાજે કીધું, સાધુના દ્રોહનું બહુ મોટું પાપ શાસ્ત્રમાં કહ્યું છે, કારણ કે સાધુના હૃદયમાં ભગવાન રહ્યા છે, માટે સાધુના દ્રોહનું બહુ મોટું પાપ શાસ્ત્રમાં લખ્યું છે। ત્યારબાદ શ્રીજી મહારાજે કીધું કે જે વેર ભાવે કરીને ભગવાનને ભજ્યા છે, એનું પણ ભગવાને કલ્યાણ કર્યું, એ તો શાસ્ત્રોમાં ભગવાનની દયાના દર્શન કરાવવા માટે શાસ્ત્રકારોએ લખ્યું છે, પણ સિદ્ધાંત એવો નથી કે વેર બુદ્ધિએ ભગવાન ભજવા, પણ એનાથી ભગવાનનું દયાળુપણું અને બીજું એવી હિંમત બાંધવી કે આવા વેરીના પણ શ્રીજી મહારાજે કલ્યાણ કર્યા હોય તો મારું તો કરશે જ। બીજું ત્રીજું એ મહારાજે કીધું, ભગવાનના ભક્તનું ગમતું હોય એ પ્રમાણે જ વર્તવું અને ભક્તિ કરવી,
અને ભગવાનને ભગવાનના ભક્તોને રાજી કરવા. ત્યાર પછી સુખમુનિએ સૌથી અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, જેની સેવા કરે ભગવાનની સેવા થાય, એવા સાધુના લક્ષણ સા છે? ત્યારે શ્રીજી મહારાજે સૌથી મોટું લક્ષણ પ્રથમ એ બતાવ્યું કે ભગવાનને સદા સાકાર સમજે, અને ભગવાનને સાકાર સમજે એની સાથે એ અક્ષરધામના અધિપતિ છે, રાજાધિરાજ છે, ને એ જ મને આ પ્રત્યક્ષ મળ્યા છે. આવી જે સમજણ એ કોઈ શાસ્ત્રના વાંચને કરીને, કોઈ શાસ્ત્રના શ્રવણે કરીને ક્યારેય ડગે જ નહીં, અને સદા એમ જ સમજે કે જે અક્ષરધામાધિપતિ છે, પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી, તે જ મને મારી નજરની સામે મળ્યા છે. આવી જે દ્રઢ ગાંઠ, પહેલું તો આ લક્ષણ હોય. આગળ સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, તથા એ ભગવાનની જે એકાંતિકી ભક્તિ તેને પોતે કરતો હોય, અને ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તન આદિ તેને કોઈ કરતું હોય, તેને દેખીને મનમાં બહુ રાજી થાય. બીજું મહારાજ કે એમ છે કે ભગવાનની જે એકાંતિકી ભક્તિ, એકાંતિક ભક્તિ, ભક્તિની આગળ એકાંતિક શબ્દ લગાડ્યો. એકાંતિક શબ્દ એટલે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી જે સંપૂર્ણ છે એને એકાંતિક કહેવાય. એવો જે એકાંતિક ભક્તિ કહેતા, એવા એકાંતિક ભાવે કરીને જે ભગવાનની ભક્તિ કરે છે, કારણ કે માળા કરે એ ભક્તિ છે, કીર્તન ગાય એ ભક્તિ છે, મંદિર આવે એ ભક્તિ છે, કથા કરે એ ભક્તિ છે, સેવા કરે એ ભક્તિ છે, પરંતુ એકાંતિક ભાવ સહિત જે ભક્તિ એને પોતે કરતા હોય, જેની સેવા કરે ભગવાનની સેવા થાય, જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, એવા સાધુ એ એકાંતિક ભક્તિને પોતે કરતા હોય, અને એ ભગવાનનું નામ સ્મરણ ને કથા કીર્તન આદિ તેને કોઈ કરતું હોય, તો દેખીને મનમાં બહુ રાજી થાય. સાધુનો એક સહજ સ્વભાવ હોય. શ્રીજી મહારાજની આજ્ઞા ભગવાનના સાધુ માટે એક બહુ મોટી છે. વ્યર્થ કાલોન નેતવ્ય, ક્યારેય પણ મારા સાધુએ વ્યર્થ કાળ નિર્ગમવો નહીં, હંમેશા નવધા ભક્તિએ યુક્ત જ રહેવું, આવી શ્રીજી મહારાજની પોતાના સંતો માટેની બહુ ચોખ્ખી આજ્ઞા છે. ભગવાનના સંતો સાચા સાધુ એવા હોય છે કે જેને પોતાને અખંડ નવધા ભક્તિમય રહેવું ગમે છે, અને જે કોઈ ભગવાનની નવધા ભક્તિમય રહે છે એવાને જોઈને એવા સાધુ રાજી થાય છે. નવધા ભક્તિના જેને અંગ ના હોય, પહેલાં તો એવા સાધુ, અહીં આગળ તો કીધું કે એવા સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય, જે સાધુ નવધા ભક્તિ જ કરતા હોય, હંમેશા એકાંતિક ભાવે યુક્ત વર્તતા હોય, એવા સાધુની સેવા અને એવા સાધુનો દ્રોહ, બેયનું પરિણામ જો સેવા કરે તો ભગવાનની સેવા થઈ જાય, દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થઈ જાય. એવા સાધુ ખોળવા પડે, ખોળ્યા પછી એવા સાધુની ભેગા જીવને જોડવો પડે. ભગવાનને એવા સાધુ હોય ને, એને ગ્રામ્ય વાતો ન ગમે, સિવાય જરૂર પડે સત્સંગનો વ્યવહાર છે. ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં પણ સ્વામીની હજારો જગ્યાઓ એવું દેખાય કે જાણે ગામની વાત હોય, પણ એ ગામની વાત દ્વારા સ્વામી ધામના સિદ્ધાંતોને ફિટ કરતા હોય, કારણ કે આ લોકના વ્યક્તિને સમજાવવા માટે આ લોકના જ ઉદાહરણો લેવા પડે. આ લોકના ઉદાહરણો લોકમાં બનતા હોય, એટલે લોકમાંથી ભગવાનના મોટા પુરુષો જાણે, અને એને એના દ્વારા જીવને ભગવાનમાં જોડવા માટે દ્રષ્ટાંતનો પ્રયોગ કરતા હોય, ક્યારેક જાણતા પણ હોય, પરંતુ એનો સહજ સ્વભાવ ઊંડાણમાં એક જ હોય કે ભગવાનની એકાંતિકી ભક્તિ મારે કરવી છે, આ ભગવાનના સાધુનો પરમ ધર્મ છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખે છે, બલિહારી મેં
ऐसे संत की बलिहारी में, ऐसे संत की वृथा कबहु बकवाद करे नहीं, कहत कथा भगवंत की। वृथा कबहु बकवाद करे नहीं, कहत कथा भगवंत की। बलिहारी में ऐसे संत की बलिहारी। ब्रह्मानंद स्वामी के छे एवा संतनी बलिहारी छे, एवा जे संत छे, एवा संत उपर हूँ वारी जाऊ छु, एवा संत छे एने साबास छे। वृथा कबहु बकवाद करे नहीं, कहत कथा भगवंत की। क्या रे वृथा बकवाद करता नथी, जेनी जीभ ऊपर भगवान शिवायनी बीजी वातो करवी एने गमती नथी, एवा साधुनी सेवा भगवाननी सेवा थाय। एवा साधुने खोड़वा, जे साधु अखंड भगवत परायण होय, जे साधु अखंड भगवान ने संभारता होय, जे साधु भगवान नी वातो अखंड कर्या करता होय, जे साधु अखंड भगवान नु भजन करता होय, जेने जे गमे एवू जे ज्यारे बीजामां जोवे त्यारे राजी थाय। दारूडियो व्यक्ति दारूडियाने जोवे त्यारे खुश थई जाय कि आ मारी लाइननो छे। व्यसनी व्यक्ति व्यसनीने જોવે ત્યારે ખુશ થઈ જાય, આ મારી લાઈનમાં બેહે ઓ છે। કામી વ્યક્તિ કોઈ કામી વ્યક્તિને જોવે ત્યારે રાજી થઈ જાય કે આને મારી હારે ફાવે એવું છે। લોભી વ્યક્તિ બીજા લોભિયા હારે પડે એ બે રાજી થઈ જાય, મને જેમ પૈસા કમાવાની પાછળ મહેનત કરવાની ટેવ પડી છે એમ આ પૈસાની પાછળ પડ્યો છે, અમારા બેનું જામ છે એમ। અહીં મહારાજ કહે છે કે એવા સાધુ કે જેની સેવા કરે ભગવાનની સેવા થાય, એવા સાધુ છે ને વ્યસન હોય છે ભગવાનનું ભજન કરવાનું, એને ભગવાનની એકાંતિક ભક્તિ એના લોહીના બુંદે બુંદમાં વણાયેલી હોય છે, એના જીવના એક 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 ક્ષેત્રને વિશે પુરુષોત્તમ નારાયણનો નિવાસ હોય છે, એના કારણે એનો આત્મા સતત પુરુષોત્તમને ઝંખતો અને સતત પુરુષોત્તમમાં ડૂબેલો, સતત પુરુષોત્તમનું નિરૂપણ કરતો અને સતત પુરુષોત્તમ તરફનું જ ખેંચાણવાળો હોય છે। એટલે એવા જે સાધુ છે એને જ્યારે કોઈ ભગવાનના મુમુક્ષુને ભજન કરતો જોવે, કોઈ ભગવાનના મુમુક્ષુને સાધન દશામાં મુમુક્ષુ છે પણ એ કથા સાંભળતો હોય, સેવા કરતો હોય, શ્રદ્ધાએ સહિત મંદિર આવતો હોય, ભગવાન માટે હાર બનાવતા હોય, ભગવાન માટે થાળ કરતા હોય, ભગવાન માટે પુસ્તક લખતા હોય, ભગવાન માટે પુસ્તક ભગવાનના જ્ઞાન માટે વાંચતા હોય, કોઈ પણ ભક્તિ સંબંધી ક્રિયા કરતા એવા સાધુ કોઈ મુમુક્ષુને જોયો ને એટલે રાજી થઈ જાય। મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ એને આપણે રાજી કરવા હોય, એવા મોટા મહાપુરુષોને રાજી કરવા હોય, પદાર્થથી રાજી ન થાય પણ મારી અને તમારી મુમુક્ષુતા જોઈને એવા સાધુ રાજી થતા હોય છે, રાજી થતા હોય છે। કારણ કે એને ખબર છે, શ્રીજી મહારાજે જે ગરડા અંત્યના 25મા વચનામૃતમાં કીધું કે બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય, અને ભગવાનની વાર્તા કરવી ને કથા કરવી ને કીર્તન ગાવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે। વ્યવહારના ગમે એટલા કામ હોય તો જીવ સાવધાન થઈને કરવા લાગી જાય, એમાં લાજ અને આળસ બે જતા રહે, શરમ પણ નથી રહેતી, આળસ પણ નથી રહેતી, ને ભગવાનની વાર્તા કરવી, ભગવાનની કથા કરવી, ભગવાનના કીર્તન ગાવા એમાં લાજ અને આળસ રાખે ભગવાન કે ન ગમે।
એવા ભગવાનના સાધુને ખબર છે કે ભગવાનને આવો સ્વભાવ નથી ગમતો, એટલે ક્યારેય પણ એવા સ્વભાવનું ગ્રહણ નથી કરતા. સત્સંગના વ્યવહારો માટે પણ એને ક્યારેય કે વ્યવહારમાં જવાનું થાય પણ સતત અનુસંધાન રાખતા હોય છે કે આ સુરતનું પાયખાનું છે. ગુણાદિતાનંદ સ્વામી કે મંદિરનો વ્યવહાર હોય કે તમારે સંસારનો વ્યવહાર હોય, એ સુરતનું પાયખાનું છે. મોટા સાધુની દ્રષ્ટિ આવી હતી. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આ બધાએ મોટા મોટા સદગુરુઓએ મોટા મોટા મંદિરોના મહંત પદે રહીને અનંત અનંત વ્યવહારો કર્યા પણ સતત એની દ્રષ્ટિ સુરતના પાયખાનામાં જેમ દ્રષ્ટિ હોય એમ એ વ્યવહારને સુરતનું પાયખાનું સમજતા. સતત આગ્રહ તો એ જ વાતનો રહેતો, કથા વાર્તા ભજન ભક્તિ એનો આગ્રહી એ સંતો હતા. અને આજે પણ પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષના જીવનમાં જોવામાં આવે, આટલો મોટો વહીવટ, આટલો મોટો આજે વરતાલનો જે વહીવટ ચાલી રહ્યો છે, જે વરતાલનો વહીવટ છેલ્લા 4.5 વર્ષથી પૂજ્યપાદ ગુરુજી મહારાજને ભેગા રાખી, ત્યાંના સભ્યોને સાથે રાખી, સંતો ભક્તોની ભાવનાઓને અને સેવાને સાથે રાખી જે સેવા આપે છે, જે વ્યવહારની અંદર વ્યવહાર માર્ગ એવો છે જેમ સોનાની પરીક્ષા અગ્નિ ઉપર થાય એમ સ્થિતિની પરીક્ષા વ્યવહારમાં થાય. કેટલી સ્થિતિ બંધાયેલી છે, કેટલો પુરુષોત્તમય થયેલો છે, કેટલું ભગવાનને વિશે અને આસક્તિ છે, કોઈ પણ વ્યક્તિને વ્યવહારમાં મૂકી દો એટલે એના જે ઓરિજિનલ ડેટા અંદર ફિટ થયેલા છે ને સીધા બહાર પડી જાય. સોનાને તમે અગ્નિ ઉપર મૂકો ને એટલે સોનું છે કે પિત્તળ કોઈને કહેવું ન પડે, અગ્નિ જ એનું પરિણામ આપી દે કે આ સોનું છે કે પિત્તળ છે. એમ પુરુષોત્તમ નારાયણની અંદર આસક્તિવાળા પુરુષો એની પરીક્ષા વ્યવહારની અંદર એને નાખો અને વ્યવહારની અંદર પણ જ્યારે જાય ત્યારે એવું ને એવું રે ત્યારે 24 કેરેટ ભગવાનનો મુક્ત હોય પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોવા મળે. આટલા આટલા વરતાલના મોટા મોટા વહીવટો કરવા છતાંય, આટલી સંસ્થાઓ, આટલા સંતો, આટલા ભક્તો એના કેટલાય પ્રકારના આંટી ઘૂંટીવાળા પ્રશ્નોને ઉકેલવા છતાંય, કોઈ ગંદા જીવન થઈ ગયા હોય કોઈ મુમુક્ષુઓના એની અંદર ઉતરી અને એને ગંદવાડામાંથી બહાર કાઢવા છતાંય, જેને એક ડાઘ આ સંસારનો કે આ સંસારના કોઈ ગંદા જીવનો, આ સત્સંગના વ્યવહારનો, એ સારો વ્યવહાર હોય કે ક્યાંક ખરાબ વ્યવહાર થાય, માન મળે કે અપમાન થાય, એની વચ્ચે પણ જેનું ભજન ક્યારેય પણ મોડું પડતું નથી, આટલા વ્યવહારની વચ્ચે પણ જેની કથા વાર્તા ધૂન ભજન કીર્તન ચેષ્ટા માનસી ક્યારેય ચૂકાતી નથી, આટલા વ્યવહારની વચ્ચે પણ જેના એક મુમુક્ષુઓને શીખવાડવા માટે મહાપુરુષોનું આ તો જીવન હોય છે. મહાપુરુષો એ તો સતત ભગવાનની મૂર્તિને વિશે રહેવાવાળા છે, છતાંય પણ એક મુમુક્ષુઓના ઉપદેશ માટે આ મહાપુરુષો આટલા વ્યવહારની વચ્ચે કેમ વર્તતા હોય છે, કેવી રીતે વર્તતા હોય છે? એટલે મહારાજ કહે છે, પોતે એકાંતિકી ભક્તિને કરતા હોય અને એવા મહાપુરુષો જ્યારે એવા મહાપુરુષોને રાજી કરવા હોય, કોઈ પદાર્થે કરીને રાજી ન થાય, પદાર્થોના તો એને ઢગલા હોય, એને સારું ખાવા આપવાથી રાજી ન થાય, એને ગાડીઓ આપવાથી રાજી ન થાય, એને મોટા સુવા માટેના પલંગો બિછાવી દઈએ અને મોટા મહેલ રહેવા માટે આપી દે તો રાજી ન થાય, એવા મહાપુરુષો રાજી થાય આપણા ભજન ભક્તિએ યુક્ત જીવન જોઈને. અને જે આપણા ધર્મ નિયમ અને ભજન ભક્તિવાળા જીવન જોઈને રાજી થાય છે એવાને જ રાજી કરવા જેવા છે. જે આપણા રૂપિયાથી રાજી થાય, જે આપણા બંગલાઓથી રાજી થાય, જે આપણી ગાડીઓથી રાજી થાય, જે આપણા મેવા મીઠાઈ આપવાથી રાજી થાય, એના રાજીપામાં કાંઈ હોય નહીં, એના રાજીપામાં કશું જ લેવાનું હોય નહીં, કાંઈ જ લેવાનું હોય નહીં. પણ
જે આપણા ભજન ભક્તિ ધર્મ નિયમ જોઈને રાજી થાય. એનો અર્થ એ નથી કે ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો, આ સત્સંગ એને અર્થે આપણને મહારાજે આપ્યું હોય તો ન વાપરવું, એવો અર્થ નથી. વાપરો. તમને મહારાજે આપ્યું હોય કરોડ ગણું સત્સંગને અર્થે વાપરો, હું તો કહું છું દેહને દેહના સંબંધીને અર્થે જન્મો જન્મથી વાપર્યો, પરંતુ એ જ વાતે કરીને જે રાજી થાય, એ જ રૂપિયા આપો તો જ રાજી થાય, ધન આપો તો જ રાજી થાય. હા, રૂપિયાવાળો હોય તો ભગવાનના સંતને ભક્તને બેઈન થાય કે આ રૂપિયાવાળો બહુ છે પણ બહુ લોભ્યો છે. હા, એને જરૂર છે, પણ કોઈ ગરીબ છે, સંતની નજરમાં એવું નથી હોતું કે આ રૂપિયાવાળો છે, આ સત્તાવાળો છે, પણ સંતની નજરમાં હોય છે આ કેટલો ભક્તિ ભાવવાળો છે, ભજનવાળો કેટલો છે. ક્યારેય પણ ભગવાનના સાધુ, એવા જે સાધુ જેના હૃદયમાં ભગવાનનો નિવાસ છે ને, એવા સાધુ ભગવાન સિવાય બીજું બોલતા નથી. વૃથા કબહુ બકવાદ કરે નહીં, કહત કથા ભગવંત કી, જો શરણાગત આવત યાકે ચિંતા ટારત ચિત્ત કી. પોતાનો શરણાગત જે થાય એના ચિત્તની ચિંતાને દૂર કરે એ સાધુના હૃદયમાં ભગવાન હોય. પરમાર્થ કારણ જગ વિચરત રીતિ અહી મહંત કી, જે પરમાર્થ માટે જ જગતમાં વિચરણ કરે છે, નહીં કે આ જગતના ભોગ ભોગવવા માટે, નહીં આ જગતને વશ કરી લેવા માટે, નહીં જગતની સંપત્તિઓ મેળવવા માટે, પણ જગતની અંદર ભવાટીની અંદર ફસાયેલો જે જીવાત્મા છે એ જીવાત્માને પુરુષોત્તમનો ભેટો કરાવવા માટે જેનું વિચરણ આ પૃથ્વી પર છે એવા સાધુના હૃદયમાં ભગવાન છે. સુકાનંદ સ્વામીએ કેવો અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે, જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય, આવા સાધુ મારે ને તમારે ખોળવા તો પડશે ને. મળી ગયા હોય તો સ્થિર મન કરીને રહેવું પડશે, અને નહીં મળ્યા હોય તો આપણે મરતા પહેલાં ખોળવા પડશે. પણ આવા સાધુ ખોળે પાર છે, ખોળે પાર છે. પૃથ્વી વાંજની નથી, પૃથ્વી ઉપર ભગવાનના એવા સાધુ ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક છે જ. એવા સાધુ ભગવાનના ભગત જ્યારે ભજન કરતા હોય ને એને જોઈને રાજી થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહાપુરુષ, એવા મોટા એકાંતિક ભક્તિ જેની રોમે રોમની અંદર સમાયેલી. સ્વામી રાજકોટની અંદર એક માવજીભાઈ કરીને કડિયા હરિભગત હતા, બહુ ગરીબ સ્થિતિના, રૂપિયા નહોતા એની પાસે, સંપત્તિને મેલ નહોતા, પણ જેના હૃદયમાં પુરુષોત્તમ નારાયણનો અખંડ નિવાસ છે એનાથી મોટી કોઈ સંપત્તિ નથી. ભગવાન જેના હૃદયમાં રહ્યા છે એનાથી મોટી કોઈ મૂડી નથી. ભગવાનના મોટા પુરુષો આ લોકના રૂપિયા બાજુ નથી જોતા, આ લોકના રૂપિયાવાળા બાજુ નથી જોતા, એ તો અંતરની અંદર કેટલી સંપત્તિ સંભાળીને બેઠો છે એની બાજુ એની નજર હોય છે. પૂર્વનું પ્રારબ્ધ કઠણ હતું, ગરીબાઈ બહુ હતી. બે છેડા ભેગા કરવા એ માવજી ભગત માટે બહુ કઠણ વાત હતી. માવજી ભગતને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અપાર હેત, અપાર હેત. અવારનવાર જૂનાગઢ જાતા, સ્વામીનો સમાગમ કરતા, સ્વામીની કથાઓ સાંભળતા, ભજન કરતા અને નાની મોટી સેવાઓ દેહે કરીને કર્યા કરતા. એક વખત ગુણાતીતાનંદ સ્વામીના મનમાં થયું કે માવજી ભગત બહુ સારો છે પણ વ્યવહારે નબળો છે, મહારાજાનું દારિદ્ર ટાળે તો સારું. આવો સ્વામીએ કરુણામય સંકલ્પ કર્યો અને સ્વામીએ કીધું, એલા એ માવા, તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? માવજી ભાઈ કેમ, સ્વામી રૂપિયો તો નથી. ઓહો, સ્વામીએ કીધું તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? સ્વામી એની પર બહુ રાજી છે, કારણ કે ભજન કરે છે. આમાં મહારાજ કહે છે, ભગવાનના જે સાધુ બીજાને ભજન કરતા જોઈને રાજી થાય, પોતે ભજન કરતા હોય અને બીજાને જોઈને રાજી થાય, આહા, આવા સાધુ મળે ને તોય કેટલાયને આ સત્સંગમાં નથી પચતું, કારણ કે એનો વ્યવહારીઓ જીવ થઈ ગયો હોય અને એવા વ્યવહારીયા એને પહેલેથી ભટકાઈ ગયા હોય, એટલે સીધો જાય ચાંદ ગાંઠિયા ખાવાના
પેપરના પાંચ પાના ગોળવવાના, મારી તારીન ભગલાવાળી કરવાની, કયો પક્ષ ને કયો દેશ ને કયો નેતા ને કયો ક્રિકેટર ને કયો હીરો ને વાતો થોડી વાર કરવાની, ખેતરની વાડીની ધંધાની બિઝનેસની દીકરીની દીકરાની એ વાતો કરવાની, વાતો કરીને આ છૂટો થાય ને આ છૂટો થાય, આવા વ્યવહારિયા સત્સંગ થઈ ગયા હોય. વ્યવહારિયા સત્સંગ ભગવાનના સાધુ પાસે પણ ઠીક છે, સત્સંગ છે, ભગવાનના ભક્તો હોય, એને એકાબીજાની પરિચય ના હોય, ઘણા દૂર દૂર હોય, તો ભગવાનના મોટા સાધુ હોય કોઈ અને કહે કે મારી આ વ્યવહારિક આવી દીકરા દીકરીની ચિંતા છે, તો સત્સંગની અંદર કોઈ સત્સંગી હોય, યોગ્ય હોય, એ જરૂરી છે, ખોટું નથી, યોગ્ય જગ્યાએ જે ભગવાનના સાધુ એવા વ્યવહારની અંદર મહારાજને મોટાની આજ્ઞાથી હોય, કંઈક કરે એ બરાબર છે. પરંતુ કેટલાક તો આ સત્સંગમાં એવા છે કે જેને કોઈ સદગુરુને એટલે જ ગુરુ કર્યા હોય કે એ સદગુરુ પાસે વિદેશના બહુ ચેલાઓ હોય, એટલે પોતાની છોકરીને વિદેશ મોકલવી હોય એટલે સદગુરુને ગુરુ કર્યા હોય, અને જો આ ગુરુ થકી એ કામ ન થયું તો બીજા ગુરુ જો એ કામ કરી દેતા હોય તો જય સ્વામિનારાયણ, કલ્યાણના દાતા બદલાઈ જાય. દીકરાને અમેરિકા મોકલવો હોય, દીકરાને લંડન મોકલવો હોય, દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવો હોય, અને પછી કોઈ છોકરી હોય તો જોજો, હવે સાધુ ક્યાં જોવા જાય, કોઈ હરિભગતને કહે કે આ બહુ સારા ભગત છે જોજો, ને એમાં જો આ ગુરુથી મેળ ના પડે તો બીજા ગુરુ પાસે. કેમ ભાઈ, શું થયું, કલ્યાણ બગડે એવું હતું કાંઈ? ના, કશું બગડે એવું નહોતું, પણ આ ગુરુ બહુ સમર્થ, અમારે દીકરી માટે દીકરો ગોતી દીધો, દીકરા માટે દીકરી ગોતી દીધી. આવા બધા વ્યવહારિયા સત્સંગ તો હજારો જગ્યાએ છે, હજારો લોકોના હૃદયમાં આવું બધું પડ્યું છે, આવી આશાઓ પડી છે, આવી આશાઓ દ્વારા જ સત્સંગ કરતા હોય છે. સત્સંગ આના માટે ન કરવો, સત્સંગ કેવળ જીવના કલ્યાણને અર્થે કરવો. મારા જીવનું આત્યંતિક કલ્યાણ જો થાય તો હું સત્સંગ કરું, મારું આત્યંતિક કલ્યાણ થાય એવો સદગુરુ છે તો હું એની પાસે રહું, નહીં આવા વ્યવહાર માટે, વ્યવહાર માટે સત્સંગ કરે છે, ધિકાર છે, એને કરવો જ ના જોઈએ. આખો સંસાર ઘણો પડ્યો છે વ્યવહાર માટે, ઘણો પડ્યો છે. ભગવાનના સાધુ તો ભજનને જોઈને રાજી થાય. માવજી ભાઈ એવા ભગત, સ્વામીએ પૂછ્યું કેટલા રૂપિયા ભગત ખિસ્સામાં, અને માવજી ભાઈ કે સ્વામી રૂપિયાની ક્યાં વાત કરો છો, એક રૂપિયો નથી, ચાર આના વાટ ખર્ચીના છે, ચાર આના છે, 25 પૈસા એ જમાનામાં. સ્વામી કે માવા તું સાધુને રસોઈ દે ને, કેવા સ્વામી રાજી હશે? મહારાજ કે જે પોતે ભજન કરતા હોય અને બીજાને ભજન કરતા જોઈને રાજી થાય, ચાર આનાની રસોઈ માગવાવાળા મહાપુરુષ એ ભગત ઉપર કેટલા રાજી હશે, કેટલા રાજી હશે? નહીં તો ચાર આના હોય તેની રસોઈ માગવાની શું, ચાર આનામાં આવે જ શું તેની પાસે રસોઈ માગવાની? પણ આ ચાર આનાની રસોઈ નથી, એનું ભજન અને ભક્તિ જોઈને સ્વામી જેની પર રાજી થયા છે, એ રાજીપા રૂપી મૂડી એની પાસે અબજોની પડી છે, એની રસોઈ થશે. ચાર આના છે ને રસોઈ આપ. માવજી કે પણ સ્વામી રસોઈ દેવાનું મન તો ઘણું થાય છે, પણ ચાર આનામાં કેવી રીતે રસોઈ દેવાય? સ્વામી કે ચાર આના તો છે ને તારી પાસે, તું એમ કર, મોદીખાને જા, અને મોદીખાને જઈ ચાર આનાના દાળિયા લે, દાળિયા આજ મારે તારા દાળિયા ખાવાનો વિચાર થયો છે. આહા, આ રાજીપો કહેવાય. આવા સાધુને રાજી કરવા જોઈએ કે જે ચાર આના જો એક ભક્ત પાસે છે તો ચાર આનાથી એ ભગતને રાજી કરવા માટે એના દાળિયા ખાવા માટે તૈયાર થાય, દાળિયા ખાવા માટે તૈયાર થાય, જેને મેવા મીઠાઈ મળે, મોટા મોટા શિવલાલ શેઠ જેવા જેની માટે જેવી જોઈએ એવી રસોઈઓ દે, એ મહાપુરુષને રસોઈઓના સ્વાદ નથી, એ મહાપુરુષોને દાળિયા ખાવાની કાંઈ ઈચ્છા થાય એવી નથી, કેવળ ને કેવળ
આ માવા ભગત છે, માવા ભગતનું દારિદ્ર તાળવા માટે એની ઉપર કંઈક ભજન ભક્તિથી રાજીપો થઈ ગયો છે. ભગવાનના મોટા સાધુ આપણી અંતર્વૃત્તિ જોઈને બહુ રાજી થાય. અંતર્વૃત્તિ જ્યારે આપણી જોવે ને બહુ રાજી થાય. વાલા ભક્તો, અંતર્વૃત્તિવાળા થઈએ, ભગવાનનું ભજન કરવાવાળા થઈએ, ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેતા શીખીએ, ભગવાન માટે સર્વસ્વ મારું મહારાજ જ છે અને મારું જેટલું ગણાય છે બધું મહારાજનું જ છે, આવા સંકલ્પને દ્રઢ કરીએ. પછી જો કોઈ મોટા પુરુષને રાજી કરવા મહેનત નહીં કરવી પડે, ઊંધામાંથી તપ નથી કરવું પડે એવું ભગવાનના મોટા પુરુષોને રાજી કરવા નથી, હિમાલયમાં જઈને હાડ ગાળવા પડતા નથી, માઉન્ટ એવરેસ્ટના શિખર પરથી કૂદવું પડતું નથી, એટલા શિખર ઉપર ઊંચે ચડવું પડતું નથી, ડીપ વેલીની અંદર ચાલવું પડતું મહાપુરુષોને રાજી કરવા માટે. અંતર્વૃત્તિ બસ મહારાજને રાજી કરવા છે, મહારાજને ભજવા છે, ભગવાનનું ખૂબ ભજન કરવું છે, અંતશત્રુનો વિનાશ કરવો છે અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિની સ્થાપના કરવી છે મારા હૃદયમાં. આવા સંકલ્પથી જે મુમુક્ષુ મંડ્યો હોય ને એને જોઈને મહાપુરુષો બહુ રાજી થાય, બહુ જ રાજી થાય, બહુ રાજી થાય. અને એવા સાધુનો રાજીપો, એના હૃદયમાં રહેલા મહારાજનો રાજીપો એ આપણી ઉપર ઉતરે એટલે આપણે પણ એના સમાન ધીરે 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 પુરુષોત્તમ નારાયણ આપણા હૃદયમાં આવી જાય. સ્વામી કે માવા, દાળિયા ખાવાનો વિચાર થયો જ ભાઈ, લઈ આવ. માવા ભગતને કલ્પના નહોતી કે સ્વામી દાળિયા ખાશે મારા, આવી કલ્પના નહોતી. પણ સ્વામીની આજ્ઞા લઈને માવજી ભાઈ તો હરખ ભેર ગયા. રસ્તામાં એક સાધુ મળ્યા, આરું આ હારા કામમાં હો વિઘન, એક સાધુ મળ્યો, સ્વામીનો ચેલો. પરંતુ જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય. સુકાનંદ સ્વામીએ બહુ વિચારીને પૂછ્યું છે, કારણ કે ભગવાનના આવા સાધુની સેવા ના થાય તો કાંઈ નહીં, પણ આવા સાધુનો દ્રોહ ન થઈ જાય એટલું ધ્યાન તો ચોક્કસ રાખવું જોઈએ, જે આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા. આ સાધુ માવા ભગતને કે માવજી ભગત, ક્યાં દોડ્યા જાઓ છો, આવા હરખભેર ક્યાં દોડ્યા જાઓ છો? માવજી ભગત કે સ્વામીએ કીધું છે સ્વામીને દાળિયા ખાવા છે ને, એટલે હું સ્વામી માટે દાળિયા લેવા જઉં છું, મારી પાસે ચાર આના છે, એના મારા બહુ મોટા ભાગ. આજે આવા મોટા પુરુષે મને દાળિયા ખાવા છે એમ કીધું, અને એ મારા પૈસાના દાળિયા, મારા કેવા મોટા ભાગ સ્વામી. પણ ઓલો હતો ઉપરથી ભગવા લુગડાવાળો, અંદર તો અસુર હતો. હું અસુર એટલા માટે કહું છું કે જેને મોટા પુરુષ નો દ્રોહ કરવાની ટેવ પડી હોય, એ ચાહે ભગવા કપડામાં હોય, ચાહે ધોળા કપડામાં હોય, ચાહે કાળા કપડામાં હોય, કે ચાહે લીલા કપડામાં હોય, ગમે તે કપડામાં હોય, ગમે તેવો એનો ઉપરનો આટા ટોપ કર્યો હોય, ચાહે કાચો લોટ પીને રહેતો હોય કે ચાહે વાયુ ભક્ષણ કરીને રહેતો હોય, પણ જેની અંદર ભગવાનનો અખંડ નિવાસ છે એવા મહાપુરુષનો જે વિરોધી અને દ્રોહી, એ વ્યક્તિ અસુર જ છે, અસુર જ છે. તમામ વ્રત અને તપ કરવા છતાંય અસુર છે, માળા કરવા છતાંય અસુર છે, પૂજાન ઠાકોરજીની પૂજા કરવા છતાંય અસુર છે, કે જે મહારાજ અને મોટા પુરુષના દ્રોહમાં ચડે છે, મહારાજ અને મોટા પુરુષનો વિરોધી. એટલે સમજી લો, પાપનો પહાડ છે, પાપનો પહાડ. એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ, નિષ્કુળાનંદ સ્વામી કે એવાના દર્શન તો દુઃખ દેન છે, ના થાય તો ના કરશો, ના કરશો. અનસમજને કરીને દ્રોહ કરવાવાળા ઘણા હોય છે, પણ સમજવા છતાંય જે દ્રોહ કરે, જેને ટેવ જ પડી ગઈ છે, બાળ બુદ્ધિએ કરીને કોઈની અનહમજને કરીને થતું હોય એ વાત જુદી છે, પણ જે જાણે છે કે આ સાચું છે અને છતાંય પણ જેને દ્રોહ કરવાની ટેવ પડી છે, જાણે છે કે આ ભગવાનના મોટા પુરુષ છે અને એવા મોટા પુરુષોનો જેને વિરોધ કરવાની ટેવ પડી ગઈ છે, એ ગમે ત્યાં રહેતો હશે, મહાપુરુષની ભેગા રહેતો હશે કે મહાપુરુષથી દૂર રહેતો હશે, એ અસુર જ છે. જ્યારે મુમુક્ષુના હૃદયમાં થોડોક આસુરી ભાવ પેદા થાય ત્યારે જો સજાગ થઈ જાય તો પાછો વળી શકે છે, નહીં તો એ આસુરી ભાવ
એક દિવસે મુમુક્ષુની મુમુક્ષુતાને રાખ કરી દે છે, રાખને ઉડાડી દે છે. અને તે દીએ મુમુક્ષુ ભગવાનને મેળવવા આવેલો, સત્સંગમાં આવેલો મુમુક્ષુ ભગવાનને નથી મેળવતો, લક 84 અને નરકના દુઃખને મેળવે છે. જે સત્સંગ ચિંતામણી તુલ્ય છે, જે સત્સંગ કલ્પ વૃક્ષ સમાન છે, જે સત્સંગની અંદર પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ સહેજે સહેજે થાય છે, એવા દિવ્ય અને અલૌકિક સત્સંગની અંદર જે નારકી થાય એના જેવો અભાગ્યો અને મૂરખ વ્યક્તિ કોઈ ન હોઈ શકે. આ સાધુએ માવજીભાઈને પૂછ્યું, માવજીભાઈ તમે દાળિયા લેવા જાઓ છો પણ સ્વામી તો કેવા ધર્મનિષ્ઠ સાધુ છે, સ્વામી કેવા ધર્મનિષ્ઠ, દિવસમાં એક વાર જમે છે સ્વામી તો, પછી અનાજ લેતા નથી, તો તમારા દાળિયા સ્વામી કેમ ખાશે? અને એમાંય બજારમાં તો જે દાળિયા મળે એ તો સ્વામી ખાશે જ નહીં, માટે ખોટી દોડાદોડ કરોમાં. હા હા, વિરોધીનું જબરું હોય છે સ્વરૂપ. સ્વામી તો ધર્મનિષ્ઠ પુરુષ છે, એકટાનું ખાય છે. બીજી વાર તો તમે દાળિયા હોય તો બીજી વાર તો સ્વામી ખાય નહીં, તમે દોડાદોડ ખોટી કરો છો. અને એમાંય બજારના દાળિયા સ્વામી કોઈ દી ના ખાય. શાસ્ત્રમાં ભૂંજેલું અન્ન સિંગ છે, ચણા છે, એ ખાઈ શકાય છે. ભૂંજેલા અનાજને પવિત્ર ગણેલું છે એટલે ગમે તે જાતિએ બનાવેલું હોય પણ ભૂંજેલું અન્ન છે એ ખાઈ શકાય છે, પવિત્ર છે. ખારસિંગ ચના આ બધું આપણે એટલે જ દેશની અંદર ખાસ, અહીંયા આગળ તમે સોલ્ટેડ પિસ્તા આવે છે એ બધું ભગવાનના ભક્તો સંતો ઠાકોરજીને ધરાવીને જમતા હોય એ ભૂંજેલું અનાજ છે. ભૂંજેલું અન્ન છે, ખાઈ શકાય છે. માવજીભાઈ સાધુની યુક્તિ પારખી ના શક્યા. ભલા ભોળા ભગત જેના હૃદયમાં ભગવાન, જાજી કાંઈ બીજી બુદ્ધિ એની પાસે હતી નહીં, ભગવાન ભજવા એટલી બુદ્ધિ, આ સાધુની યુક્તિને ભગત ના પારખી શક્યા. એને મન તો બધું સરખું જ હતું, એને મન તો એમ હતું કે સ્વામીએ દાળિયા માગ્યા, આ સાધુએ મને સમજાવે, આ સાધુના હૃદયમાં ભગવાન છે, સ્વામીના હૃદયમાં ભગવાન છે, મારે હવે દાળિયા ન લેવા. આ સાધુની ના છે એટલે માવજીભાઈ પાછા વળી ગયા. ઓલો સ્વામીનો વિરોધી હતો અંતરમાં, ખબર પડે આવા વિરોધીને કેમ ઓળખવો, કહો. ધર્મનિષ્ઠ છે સ્વામી તો, આવું સ્વામીનું સારું બોલી અને સ્વામી પ્રત્યેનો અભાવ કોઈના હૃદયમાં નાખવા માટે મહેનત કરે ને, એનો અભાવ માવજી ભગતના હૃદયમાં ન પેઠો. માવજી ભગતે એવું ના વિચાર્યું કે સ્વામી ધર્મનિષ્ઠ સાધુ થઈને બીજી વખત અનાજ લેવા માટે દાળિયા કેમ મગાવે છે, એટલે સ્વામીમાં ખોટ છે. ખરેખર એને એના હૃદયમાં, માવજી ભગતના હૃદયમાં આ વાત ઊભી કરવી હતી, પણ માવજી ભગત એવા મુમુક્ષુ અને સ્વામીના કૃપાપાત્ર, સ્વામીનો રાજીપો મેળવેલો એટલે એના હૃદયમાં એ વાત ન ગઈ. માવજી ભાઈ ત્યાંથી પાછા આવ્યા એટલે સ્વામીએ પૂછ્યું, માવા દાળિયા લાવ્યો? માવજીભાઈ રસ્તામાં સાધુ મળ્યા ને બધી વાત કીધી. સ્વામીએ સાધુની અવળાઈ જોઈને સ્વામી હસ્યા, સ્વામી હસ્યા થોડું. સ્વામી કે માવા, લોકમાં કહે છે ને કે સારા કામમાં 100 વિઘ્ન, આ લોકમાં કહેવત છે સારા કામમાં 100 વિઘ્ન, 100 વિઘ્ન. તમે સારા સાધુના સમાગમમાં આવો ને અખંડ ટક્યા રહેવું બહુ અઘરું છે વાલા ભક્તો, બહુ અઘરું છે. કોઈ મોટા પુરુષને છે ને વળગી જવું સહેલું છે, પણ વળગી રહેવું ને એ બહુ અઘરું છે. વળગી જવું સહેલું છે, કોઈ મોટા પુરુષની વાતો સાંભળીએ અને કોઈ મોટા પુરુષને 2-5 વખત મળીએ અને કોઈ મોટા પુરુષનું થોડું જીવન દર્શન કરીએ તો એને વળગી જવું બહુ સહેલું છે, મુમુક્ષુ છીએ એટલે, પણ વળગી રહેવું ને જીવન પર્યંત એ લોઢાના ચણા છે. કેટલાય વળગેલા આમ આમ ઉખડી ગયા, દ્રગે દીઠા છે, કારણ વિના ઉખડી ગયા. જે કારણથી શાસ્ત્રોમાં ઉખડવાનું લખ્યું છે એમાંનું એક પણ કારણ એની પાસે ન હોય તો એ ઉખડી ગયા. વળગી રહેવું બહુ અઘરું છે, એટલા માટે જ શ્રીજી મહારાજ સારંગપુરના 7મા વચનાઉદમાં કહે છે, એવા સાધુ જ્યારે મળે ત્યારે દ્રઢ મન કરીને રહેવું. દ્રઢ મન, દ્રઢ મન શબ્દ એટલા માટે વાપર્યો છે, દ્રઢ, અતિ દ્રઢ,
અતિ દ્રઢ, અતિ અને દ્રઢ બે શબ્દો ભેગા કરીને વાપર્યા છે, કારણ કે કઠણ છે. માવજી ભાઈ કે સ્વામી આવું થયું, સ્વામી હસ્યા. સ્વામી કે તને બલિરાજાની પેઠે જેમ પેલા બલિરાજાને શુક્રાચાર્ય આડો આવ્યો ને એમ તારે આવું થયું. એ સાધુ નહોતો પણ એના જીવની અંદર તારા પ્રારબ્ધે પ્રવેશ કર્યો, તો તારું પ્રારબ્ધ છે ને એને તારી પાસેથી દૂર જવું નથી ને, એટલે ઓલા સાધુમાં પ્રવેશ કરી અને તને આવું દુઃખમાં ને દુઃખમાં રાખવા માટે તારા પ્રારબ્ધે તને દાળિયા લેવા ના જવા દીધો, પણ જા તું દાળિયા લઈ આવ, આજે તારા પ્રારબ્ધને અમારે ખાઈ જવું છે. આ રાજીપો, રાજીપો. આવા સાધુના હૃદયમાં ભગવાન હોય, ભગવાન હોય. માવા ભગતે એવું ન વિચાર્યું કે ચાર આના મારા વાટ ખર્ચીના છે, એના દાળિયા લાવવાનું કે છે, મારી પાસે રૂપિયા નથી ને, આ કેવા સાધુ. કાંઈ વિચાર ના કર્યો એને, તો બસ સ્વામીના હૃદયમાં ભગવાન દેખાતા હતા. દોડતો ગયો વાનિયાની દુકાને, હાટે ગયો ને, એ તો સોંગવારીનો જમાનો હતો. ચાર આનાની અંદર તો બહુ મોટી આખી ઠેલી ભરીને દાળિયા આવ્યા. એ દાળિયા લઈને સ્વામી માવજીભાઈ આવ્યા. માવજીભાઈએ દાળિયા આવીને સ્વામી પાસે આપ્યા. સ્વામીએ ભંડારી સ્વામીને આપ્યા. ભંડારી સ્વામીને કે આનો ભૂકો કરી નાખો, આજે સાધુ જ્યારે પંક્તિમાં જમવા બેસે ત્યારે આ બધું દાળિયા મારે સંતોને પીરસવા છે. સ્વામીએ દાળિયાનો ભૂકો જે થઈ ગયો એ દાળિયાનો ભૂકો દરેક સંતોને પંક્તિની અંદર પત્તરમાં પીરસ્યો ને સ્વામીએ પોતે પણ થોડો લીધો. એ ગોવિંદ સ્વામી જે ભંડારી હતા એમને દાળિયાનો ભૂકો તૈયાર કરીને સ્વામીએ બધાને પીરસી દીધો. પંક્તિ થઈ, સંતોના પત્તરમાં પીરસીને સ્વામી કે હે પરમહંસો, આજે આપણે આ માવાનું દારિદ્ર ખાઈ જવું છે. આજે તો આપણે આ માવાનું દારિદ્ર બધું ખાઈ જવું છે. આજથી માવો સુખી થવો જોઈએ. ભગવાન કૃષ્ણે ત્રણ મુઠ્ઠી તાંદુલમાં સુદામાને અઢળક સંપત્તિ આપી હતી, એ જ રીતે આપણે પણ માવાને ન્યાલ કરવો છે. માટે જમતા જમતા ભગવાનને પ્રાર્થના કરો, મહારાજને દિલથી પ્રાર્થના કરો કે હે મહારાજ, આ માવાના કઠણ પ્રારબ્ધને દૂર કરીને એને ન્યાલ કરો અને એનું દ્રવ્ય બધું સત્સંગ માટે ખર્ચે. આવી રીતે સંતો જમ્યા, પ્રાર્થના કરી, બે ચાર દિવસ ગયા. સ્વામીએ માવજીભાઈને કીધું, એટલે એ માવા તું જાતનો કડિયો છે, સારો કારીગર છે ને, આમ બેસી રહે તે કંઈ પોહાતું હશે? એક કામ કર, તું કરાચી કમાવા માટે જા. માવજીભાઈ કે સ્વામી કરાચી કમાવા માટે જવા માટે રૂપિયા તો જોઈએ ને. ત્યારે સ્વામી કે તારી નિર્ધનતાને હું જાણું છું, તારા વાનના ભાડા માટે ને વાટ ખર્ચી માટે હું તને એક જગ્યા બતાવું. માવજીભાઈ કે સ્વામી શું કહો? સ્વામી કે તારી મા છે ને એ માને કહેજે કે તને રૂપિયા દે. માવજીભાઈ કે મારી મા પાસે રૂપિયા જ ક્યાં છે? ત્યારે સ્વામી કે તારી માને કહેજે એને ઘંટલા નીચે 100 રૂપિયા મરણ મૂડી દાટી રાખી છે, કહેજે સ્વામીએ કીધું છે કે 100 રૂપિયા દે અને કરાંચી જા. પણ સ્વામી કરાંચીમાં મને ઓળખે કોણ અને કરાંચીમાં મને રાખે કોણ? સ્વામી કે તું જા, તું કરાંચી જઈશ એટલે મહારાજ આગળનું કામ સંભાળી લેશે, તારી મા પાસેથી 100 રૂપિયા લઈ લે. માવજીભાઈ તો સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને ઘેર ગયા અને ઘેર જઈ અને માને કહે છે કે મા મારે કરાંચી જવું છે, તારી પાસે રૂપિયા હોય તો દે. મા કે મારી પાસે ક્યાં રૂપિયા છે દીકરા? ત્યારે માવજી કે સ્વામીએ કીધું છે ઘંટલાના પડ હેઠે તે 100 રૂપિયા દાટેલા છે મરણ મૂડીના, એ તું મને દેજે, એવું સ્વામી કહેતા હતા. ત્યારે એની માને સ્વામીમાં બહુ વિશ્વાસ હતો, અખૂટ વિશ્વાસ હતો. સ્વામીને સાચા દિલથી મહાપુરુષ જાણતા હતા. એને 100 રૂપિયા આપ્યા અને માવા ભગતે 100 રૂપિયા લઈને કરાંચી ગયા, કરાંચી ગયા. કરાંચીમાં જ્યારે જાય છે ત્યારે કરાંચીની અંદર ત્યાં આગળ બંદર ઉપર બસ સ્વામીના વિશ્વાસે જતા રહ્યા. જેના હૃદયમાં ભગવાન રહેલા છે ને એવા સાધુ જ્યારે તમને રણપ્રદેશમાં મોકલે ને તો વિચાર્યા વિના રણપ્રદેશમાં ચાલ્યા જજો. જેના હૃદયમાં ભગવાન છે ને એવા મહાપુરુષો તમને ખારા દરિયાની અંદર નાખે ને તો ખારા દરિયામાં ચાલ્યા જજો. એ તમને કહેશે કે એમાંથી તને મોતી મળશે તો મળશે જ. તમને રણપ્રદેશમાં મોકલ્યા હશે ને તમને કહેશે કે જા તને કેસર કેરીના આંબા ત્યાં મળશે, તો તમને રણપ્રદેશમાં જ્યાં આખા જગતને થોરિયા મળે એ રણપ્રદેશમાં તમને કેસર કેરીના આંબા મળશે. જીવનની અંદર
મર જીવાને માર્ગે જન કોઈક ચાલે રે. આ તો મર જીવાનો માર્ગ છે. એક વખત હિંમત સહિત કોઈ મોટા પુરુષના વચનમાં મારે કરી છૂટવું છે, મરી મટવું છે, આટલો નિર્ધાર કરીને યા હોમ કરી દઈએ. એક જન્મ યા હોમ કોઈ મોટા પુરુષના વચનથી કરીએ, પુરુષોત્તમ નારાયણનો ભેટો થયો જ જાય, થયો જ જાય. આ લોકને પરલોકનું ક્યારેય દુઃખ ના આવે. ફૂકો રોટલો ખાવા હશે તોય દુઃખ નહીં લાગે, અને મેવા મીઠાઈઓ હશે તો સુખ નહીં લાગે. મોટા બંગલાઓ હશે તો સુખની અનુભૂતિ નહીં થાય, ઝૂંપડું હશે તો દુઃખની અનુભૂતિ નહીં થાય. જેના હૃદયમાં ભગવાન રહ્યા છે એવા સાધુને ઓળખવામાં એટલો મોટો લાભ છે. જેના હૃદયમાં ભગવાન છે એવા સાધુ જેને ઓળખાઈ જાય, નિરાલું વ્યક્તિત્વ થઈ જાય. આ જગતની અંદર એ હાવ તેલ અને પાણી જેમ જુદા રહે એમ જુદો થઈ જાય જગતથી, એવો થઈ જાય. માવા ભગત કરાંચી પહોંચ્યા. કરાંચીની અંદર એક મુસાભાઈ કરીને શ્રીમંત ખોજા રહેતા હતા. મોટા મોટા અંગ્રેજ સાહેબો સાથે એમનો ધરોબો હતો. જમીનની લેવેચ ને બાંધકામનો ધંધો કરતા. બાંધકામ માટે સારા કડિયાઓ કારીગરની જરૂર હતી એટલે કરાંચી બંદરે કારીગરની શોધ માટે નીકળેલા. આ બાજુ માવજીભાઈ કરાંચી બંદરે પહોંચ્યા ને વાનમાંથી નીચે ઉતર્યા ને માથે કાળી ટોપીન, ડીલ ઉપર કાળી બંડીન, અર્ધીબાઈનું સફેદ પેરન અને સાદું સફેદ પાટલું પહેર્યું હતું. ગળામાં કંઠી હતી, માળા હતી, કપાળમાં ભબકાદાર તિલક ચાંદલો હતો ને બાજુમાં ઠેલી હતી. એમાં પેલું ચુનાયડું હતું, ઓળીંભો હતો, હથોડી હતી, ટાંકણું હતું, કાટખૂણો હતો. આ બધું જે કડિયા કામ કરવા માટે જરૂર પડે બધું હતું. માવજીભાઈના કરાંચીમાં તો કોઈને ઓળખતા જ નહોતા. શું કરવું કાંઈ સૂચતું નહોતું, પણ સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, કરાંચી જશો તો મહારાજ કરશે. જેવા માવજીભાઈ ઉતર્યા અને એ જ વખતે મુસા શેઠ કારીગર શોધવા બંદરે આવ્યા. માવજીભાઈને જોયાને ઓલી ઠેલી જોઈ પારખી ગયા કે કોઈ કડિયો છે. અને માવજીભાઈને મુસાભાઈએ પૂછ્યું, ક્યાંથી આવો છો? જૂનાગઢથી આવું છું. મુસા શેઠે પૂછ્યું, નામ શું? મારું નામ માવજી છે, કારીગર લાગો છો, હું કડિયો છું જાતનો. મારું નામ મુસાભાઈ છે, અમે જાતે ખોજા છીએ, અમે બાંધકામનો ધંધો કરીએ છીએ, કારીગરની જરૂર છે, મારે ત્યાં કામે આવશો? માવજીભાઈ કે મારે કામની જરૂર જ હતી. હાલો માવજીભાઈને થયું, આ મહારાજને સ્વામીએ આ ભગતને મોકલ્યા અને એમને ત્યાં તરત હા પાડી, સારે પગારે કામે લગાડ્યા. માવજીભાઈ દિલ દઈને કામ કરે, પણ ઓહો કરાંચી ગયા છે, મોટી કંપનીની અંદર કામ મળી ગયું છે, પણ પૂજાપાઠ હારે છે. ગુણાદિતાનંદ સ્વામી માવજી ભગતને ભજન ભક્તિ કરતા જોઈને રાજી થયા છે. કરાંચી ગયા પણ પૂજાપાઠ નથી ચૂક્યા, તિલક ચાંદલો નથી ચૂક્યા, કંઠી નથી ચૂક્યા, ખાવા પીવાના જે ધર્મ નિયમ છે એમાં ફેર નથી પાડ્યો. સ્વામી જૂનાગઢમાં બેઠા રાજી છે. જે સાધુને રાજી કરે ભગવાનની સેવા થાય, સાધુ કેવા હોય, પોતે પણ ધર્મ નિયમને ભજન ભક્તિ કરતા હોય ને પોતાના સંગમાં આવે અને કરાવે અને કરે એને જોઈને રાજી થાય. ફક્ત સ્વાર્થી ના હોય કે બસ પક્ષ પકડાઈ દીધો, પક્ષનો ઝંડો પકડાઈને તું મારો પક્ષ રાખ, તું મારો આ વાદ રાખ, તું મારો આ પ્રકારનો આ પ્રચાર કર, તું આ કર, બસ એને મથાવ્યા કરે. પણ એના હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણને આપવા માટે કે પુરુષોત્તમ નારાયણને સ્થાપવા માટે જેની મહેનત નથી, એના હૃદયમાં ભગવાન નથી. જેના હૃદયમાં ભગવાન હોય ને એ પોતે પણ ભજતો હોય, પોતે પણ સ્ટ્રોંગ હોય અને પોતાના સંગમાં આવે ને સ્ટ્રોંગ કરે, એને મહારાજને ગમે એવો બનાવે. અને મહારાજને ગમે એવો ઓલો બને એટલે દિલથી રાજી થાય. માવજીભાઈ ત્યાં પણ રોજ સવારમાં ઉઠીને પૂજા પાઠ વહેલા ઉઠીને કરે અને પછી સવારે વહેલા સૂર્યોદય થાય ત્યાંથી કામે લાગી જાય. મુસાભાઈને બહુ જ ગુણ આવ્યો. મુસા શેઠને ખોજા છે, મુસલમાન છે, પણ એને એટલો બધો ગુણ આવ્યો કે ઓહો 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 આ કેવો ભગત છે. પછી તો મુસા શેઠે એની પૂજાપાઠ કરતા જોઈને એટલું બધું એને અંતરમાં આનંદ થતો. અને માવજી ખુદાની બંદગી કરે છે માટે આ નેક દિલ ઇન્સાન છે, સાથે સાથે ખુદાનો બંદો પણ છે, એટલે દિવસે દિવસે મુસાભાઈએ માવજીભાઈની તરક્કી, એનો વિશ્વાસ વધવા લાગ્યો, તરક્કી એની બઢતી આપવા લાગ્યા અને પોતાની ત્યાં જેટલા કારીગરો હતા એના મોવડી બનાવ્યા માવજીભાઈને. મુસા શેઠ વૃદ્ધ થયા. મુસા શેઠને જેમ પેલા દીવા તરે અંધાડું હોય, મુસા શેઠના છોકરામાં કંઈ ઝાઝું કંઈ બીજું કંઈ હતું નહીં. મુસા શેઠ જેવી આવડત,
મૂસા શેઠે માવજીભાઈને કહ્યું કે મારે તને ધંધામાં ભાગીદાર કરવો છે. માવજી કે મૂસા શેઠ, તમે તો શેઠિયા છો, હું તો જાતનો ચાકર છું, કડિયો છું, મારી પાસે રૂપિયા નથી, હું ભાગીદાર કેમ થાઉં? ત્યારે મૂસા શેઠ કે મૂડી મારીને મહેનત તારી, પછી તને કાંઈ વાંધો છે? માવજીભાઈ કે શેઠની વાતને સાંભળીને આભા બની ગયા કે આવું તો કોઈ દિવસ બને નહીં, અને પોતાને બહુ આનંદ થયો. મહારાજ અને સ્વામી આ કર્યું હશે, એમની કૃપા સિવાય શક્ય જ નથી, આવું વિચારીને હા પાડી શેઠે પહેલાં ચારાની ભાગ નક્કી કર્યો, પછી ધીમે ધીમે મૂસા શેઠને અડધો અડધ ભાગ આપ્યો. પહેલાં ચોથો ભાગ, પછી ધીરે 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 અડધો ભાગ કરી નાખ્યો. માવા અને મૂસા, માવા મૂસાની કંપની આવું નામ રાખવામાં આવ્યું. માવજીભાઈને મૂસા શેઠની ઈમાનદારી અને આવડતને લીધે એમને મોટા મોટા કામ મળી રહેતા હતા. એ વખતે મોટા મોટા અંગ્રેજ સાહેબો પણ એમને કામ સોંપતા, એમના કામની કદર અંગ્રેજો પણ કરતા, અને કરાચીની અંદર ગોદી બાંધવાનું કામ પણ એમને સોંપ્યું હતું. કરાચીમાં માવજીભાઈને અઢળક નાનું કમાના ચાર આણાના દાડિયામાં મહારાજ અને સ્વામીએ ક્યાં પહોંચાડ્યા, પણ કેમ પહોંચ્યા? એના હૃદયમાં એને ભેળા ભગવાન રાખ્યા હતા. સ્વામી રાજી કેમ હતા? એ આજે મોટી કંપનીનો માલિક થઈ ગયો એટલા માટે નહીં, પણ એ ભજન ભક્તિ કરતા હતા ને એ જોઈને રાજી હતા. આજે 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 મુક્ત રાજ કહી શકાય, આજે ભક્ત રાજ કહી શકાય, આજે સત્સંગનો રત્ન કહી શકાય, સત્સંગનું મણી કહી શકાય એવા રવજીભાઈ મોસીવાળા, રવજીભાઈ ચાર્ટર પ્લેનો જેને ઘેર હોય, જેના કેટલા મોટા બિઝનેસો હોય એવો મોટો ભગત, બાપાશ્રીની કૃપાપાત્ર, બાપાશ્રીના કૃપાપાત્ર છે, જે લોયા મંદિરની અંદર જેનું બહુ મોટું દાન છે. ગુરુજીએ જ્યારે ખાલી એટલું કીધું, ભગત આ લોયા મંદિર છે તમારે શું સેવા, ત્યારે આંખમાંથી એ ભગતને આંસુડા પડી ગયા. સ્વામી કહેવાનું ના હોય, તમે જે કોઈ સેવા કરો. આવા ભગત ગુરુજી પણ એમની ઉપર અઢળક રાજી, એમનો સુપુત્ર કિશન એ પણ એવો, હું ઘણી વખત એની વાત કરું છું, એ પણ એવો, એની ઉપર પણ રાજી, પણ એના ચાર્ટર પ્લેનો જોઈને રાજી નહીં. એ કરોડો રૂપિયા દાન કરી દે છે સંપ્રદાયમાં એટલે રાજી નહીં, બધી બહુ સંસ્થાઓમાં એનું દાન છે એટલે રાજી નહીં, પણ રાજી એટલે કે એવા મોટા અબજોપતિ છે, બહારનું પાણી નથી પીતા, બહારનું ખાતા નથી. જેને ઘેર ચાર્ટર પ્લેન છે એને બહારનો પીઝા કેવો છે? એના દીકરા અને દીકરી, એ દીકરીઓને લંડનમાં છે દીકરીઓ, કિશન જેવો છોકરો લંડનમાં મોટો થયો, ચાર્ટર પ્લેન રાખવાવાળાના છોકરાને બહારનો પીઝાને તાકોબેલને એ કેવું છે, એનો સ્વાદ ખબર નથી. જેને બહારનું ભજ્યું અને બહારના બહારની સેવને ગાંઠિયા હોટલના કે ફરસાન બહાર વેચાતું મળતું હોય એ કેવું હોય એ જેને ખબર નથી એટલે એની ઉપર રાજી છે. જેને ત્યાં મેવા મીઠાઈને ઢગલા છે રૂપિયાઓના, એને ધારના પારણા ને ચાંદ્રાયનો વ્રત કરવા ગમે છે એટલે એની ઉપર રાજી છે, એટલે રાજી છે. જેને નિત્ય કલાક બે કલાક ભગવાનનું ધ્યાન કરવાનું અંગ છે એટલે એની ઉપર રાજી છે. ભગવાનના મોટા પુરુષો જેના હૃદયમાં ભગવાન હોય ને, એ કોઈ દિવસ આ લોકની સંપત્તિથી રાજી ન થાય, અને એવી રીતે રાજી થતો હોય એને ક્યારેય મોટો પુરુષ સમજવો જ નહીં. એના હૃદયમાં ભગવાન છે એવું કોઈ દી ધારવું જ નહીં. ભગવાન હોય એ વળી આ લોકનું આવું હાવ ભંગાર ધૂળના ઢગલા જોઈને રાજી થતા હશે? અને એવી રીતે રાજી થાય એ મોટા હોય નહીં, પણ એમની ઉપર રાજી એટલા માટે. એની ઉપર જેવા રાજી એવા જ કોઈ ગામડાની અંદર ઝૂંપડામાં રહેલો ભગત હોય, અને જો એ ધર્મ નિયમને ભજન ભક્તિવાળો હોય તો એટલા જ એની ઉપર રાજી હોય. એ ગુરુજીના જીવનમાં જોયું છે, બહુ તપાસીને જોયું છે ત્યારે લાગે કે ના, આવા મોટા પુરુષોના હૃદયમાં ભગવાન અખંડ છે. રાજી એનાથી થાય. હજારો હરિભક્તો ભેગા કરી દઈએ અમે, અને હજારો રૂપિયાઓ આ સંસ્થાની અંદર આવી જાય, ને હજારો હરિભક્તો ભેગા થાય, મોટા પુરુષો રાજી ના થાય. એવી રીતે રાજી થાય એ મોટા ના હોય, પણ જે એમ જોવે કે આ ભગવાન ભજે છે અને બીજાને ભગવાન ભજાવવા માટે મહેનત કરે છે એવું જોઈને જે રાજી થાય એ મોટા પુરુષો હોય. મોટા પુરુષના કેલ્ક્યુલેશન આપણા કેલ્ક્યુલેશન જેવા નથી હોતા. માવા ભગત ઉપર સ્વામી બહુ રાજી. પછી તો આ મૂસાભાઈ ધામ મૂસાભાઈનું અવસાન થયું,
એટલે પછી સ્વામીએ માવા ભગતને કહેવડાવ્યું કે માવા હવે કેટલા દિવસ ત્યાં રહેવું છે, હવે બહુ ધનનો લોભ રાખીશ નહીં, પાછો આવી જા. કારણ કે સ્વામીને ખબર હતી કે હવે એનો છોકરો જ્યારે આવશે ને ત્યારે માવા ભગત હેરાન થશે. માવા ભગતને સ્વામીના વચનમાં જબરો વિશ્વાસ, રૂપિયાનો લોભ ન રાખ્યો અને બધું જ છોડીને માવા ભગત પાછા ઉતાર્યા. અને જેટલી કમાણી કરેલી હતી ત્યાં એટલો પૈસો કમાયા, તોય પણ એમને ક્યારેય પણ ભજન ભક્તિ એમના મોડા ન પડ્યા. અને પાછા આવી અને સ્વામી પાસે એ જ મૂળમાં જ્યારે ચાર આના હતા ને જે દિવસે જેવા હતા, જેવો એનો હાવભાવ હતો, જેવું એનું બેસક ઉઠક હતી, જેવું એના ભજન ભક્તિ હતા, જ્યારે લાખો રૂપિયા કમાઈને આવ્યા માવા અને મૂસા કંપનીના, આજે રાધારમણ દેવના એને દરવાજા કરાવ્યા, કેટલી મોટી કમાણીમાંથી એને કેટલા બધાય મંદિરોમાં કાયમી થાળ કરાવ્યા, રસોઈઓ માટે અનામત ભંડારો જમા કરાવ્યા. આવું તો એને જુનાગઢને રાજકોટની અંદર ગુણાદિતાનંદ સ્વામીને બાલમુકુંદાસ સ્વામીની દેખરેખ નીચે મોટા મોટા ઉત્સવને સમયાઓ કરાવ્યા, કથા પારાયણ બે દેશના આચાર્યોને સંતોને ભેગા કર્યા અને રૂપિયો ગાળાના પૈડા જેવો જે જમાનામાં હતો તે દિવસે હજારો રૂપિયા ખર્ચ્યા. પણ સ્વામી રાજી એટલા માટે હતા કે આવો મોટો રૂપિયાવાળો થયો પણ જે દિવસે ચાર આનાના દાળિયા લઈને દોડતો આવતો હતો, તે દિવસે જેની ભાષા હતી, તે દિવસે જેનું વર્તન હતું, તે દિવસે જેના ભજન ભક્તિ હતા, તે દિવસે જેની અંતરદૃષ્ટિ હતી, એનાથી કંઈક વધારો હતો પણ ઘટાડો નહોતો થયો, એટલે મોટા સાધુ રાજી હતા. નહીં હજારો રૂપિયાના એના કમાડો કરાવ્યા ને હજારો રૂપિયાના થાળ કરાવ્યા ને ભંડાર કરાવ્યા એનાથી નહીં, પણ એના હૃદયમાં એ જ ભાવ હતો. આ જ મોટા પુરુષો હોય કે જેના હૃદયની અંદર આવી રીતનો ભાવ હોય, આવા સાધુ જ્યારે હોય ત્યારે માનવું એવા સાધુના હૃદયમાં ભગવાન છે. અહીં મહારાજ આવી રીતે બીજું લક્ષણ એવા સાધુનું બતાવે છે. પ્રથમ સાકાર સર્વોપરી અક્ષરધામના અધિપતિ નજર સામે પ્રત્યક્ષ એમ માનતા હોય, અને બીજું પોતે એકાંતિક ભક્તિ કરતા હોય અને બીજાને એકાંતિકી ભક્તિ, બીજાને ભજન ભક્તિ, ભજન સ્મરણ, નામ સ્મરણ આદિ કરતા જોઈને અતિશય રાજી થતા હોય આવા જે ભગવાનના સાધુ, એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા હોય. હવે મહારાજ આગળ એવા જ સાધુનું ત્રીજું લક્ષણ કહેશે, જેને આપણે આગળની કથામાં સાંભળશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.